બિહારમાં જાતિ આધારિત ગણતરીના મામલામાં સુપ્રીમ કોર્ટે સુનાવણીનો ઇનકાર કર્યો છે સુપ્રીમ કોર્ટે અરજદારોને હાઈકોર્ટમાં અપીલ કરવા જણાવ્યું છે સુપ્રીમ કોર્ટે બિહારમાં કાસ્ટ પડકારતી અરજી પર કરવાનો ઇનકાર કર્યો છે સુપ્રીમ કોર્ટે અરજદારને પટના હાઈકોર્ટમાં અપીલ કરવા જણાવ્યું છે બિહાર સરકારે સાતમી જાન્યુઆરીથી રાજ્યમાં જાતિગત વસ્તી ગણતરી શરૂ કરી હતી આ વસ્તી ગણતરીમાં દરેક પરિવારના ડેટા મોબાઈલ એપ્લિકેશન દ્વારા એકઠા કરવાની અને તેમને સર્વેમાં સામેલ કરવાની યોજના બનાવાઈ છે આ પહેલા સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઇન્કાર કર્યો હતો સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ મામલામાં અમે કોઈ નિર્દેશ જાહેર કરી શકીએ નહીં સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટમાં જવા માટે જણાવ્યું હતું ત્યારે સુપ્રીમ કોર્ટે અરજીને તાત્કાલિક અસરથી નામંજૂર કરતા કહ્યું હતું કે આ અરજીનું કોઈ મેરિટ નથી આ મામલે આર્ટિકલ બત્રીસ હેઠળ આવતો નથી તેવામાં તેની સુનાવણી પટના હાઈકોર્ટમાં થવી જોઈએ બાદમાં બિહારની જાતિ આધારિત વસ્તી ગણતરીને લઈને સુપ્રીમ કોર્ટમાં નવી અરજી દાખલ કરાઈ હતી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી નવી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરીનો બીજો તબક્કો શરૂ થઈ ચૂક્યો છે આ તબક્કો પંદર મે સમાપ્ત થવાનો છે આ મામલે અરજદારે તાત્કાલિક સુનાવણીની માંગણી કરી હતી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે બિહાર સરકાર આ જાતિ આધારિત ગણતરીના નામે એક એક વ્યક્તિની ગણના થઈ રહી છે સરકારે તેને સર્વે ગણાવી રહી છે તો તે સેન્સસ જ છે અને સેન્સસનો અધિકાર માત્ર કેન્દ્ર સરકાર પાસે છે બિહાર સરકારની યાદીમાં ઘણી જાતિઓના નામ ગાયબ છે તેવામાં જે વ્યક્તિની ગણતરી નહીં થાય તેના મૂળભૂત અધિકારનું હનન થઈ શકે છે જેનો અધિકાર રાજ્ય સરકારને પણ નથી બ્યુરો રિપોર્ટ જીએસટીવી